નમસ્તે વાલા ભક્તજનો, હાલેલુયા હાલેલુયા હાલેલુયા. આજે પાસ્કા પર્વ, એટલે પર્વોનું પર્વ. ત્રણ દિવસ પહેલા ઈસુ જ્યારે ક્રૂસ ઉપરથી પૂરું થયું એવું બોલ્યા ત્યારે એમના અનુયાયીઓ માટે એ ભારે હતાશાજનક શબ્દો હતા. પણ જે પૂરું થયું હતું એ એમનું જીવન નહીં, પણ જેની માટે એમણે માનવ દેહ ધારણ કર્યો હતો એ જગતારણનું મહાન કાર્ય પૂરું થયું હતું, જેનાથી સમસ્ત માનવ જાતિ માટે અનંત જીવનના દ્વાર ખુલ્યા હતા. અને રવિવારે તેમના પુનરુત્થાનથી મૃત્યુના દ્વાર બંધ થઈ ગયા હતા. ખ્રિસ્ત સજીવન થયા છે આ સત્યએ આખા વિશ્વનું સ્વરૂપ જ બદલી નાખ્યું. ઈસુના પુનરુત્થાન પહેલાની દુનિયા કરતા ત્યારબાદ નવું રૂપ ધારણ કરેલી દુનિયા ખૂબ જ અલગ બનતી ગઈ. જાણે કે દુનિયાની કાયા પલટ થઈ ગઈ, પણ આપણે જોઈએ છીએ કે શુભ સંદેશમાં ઈસુના પુનરુત્થાન પછીની આલેખાયેલી વાતો આનો પડઘો પાડતી નથી. શિષ્યો અને ઈસુના અનુયાયીઓ કબરમાં ઈસુ નથી એ વાતે બેબાકડા બની જાય છે. ઈસુએ તેમના પુનરુત્થાનની વાત શિષ્યોને અવારનવાર કરી હતી, પણ એ બધા તરત સમજી શક્યા નહીં. માનવ દેહધારી ઈસુ તો તેમની પાસે હાજરા હજુર હતા, પણ પુનરુત્થાન પામેલા ઈસુને ક્યાં શોધવા એ એમની માટે મોટો પ્રશ્ન હતો. પણ ઈશ્વરની માનવજાત પર મોટી કૃપા એ છે કે આપણે ઈશ્વરને શોધવા પડતા નથી, પણ ઈશ્વર જ આપણને શોધી લે છે. આપત્તિઓ અને વિપત્તિઓમાં આપણને જરૂર એવું લાગે કે ઈશ્વર આપણી સાથે નથી, પણ એવું હોતું નથી. એક માણસ સ્વપ્નમાં જુએ છે કે તે ઈસુ સાથે દરિયા કિનારે ચાલતો હોય છે અને તેની જીવન સફર ઉપર આકાશમાં કંડરાતી હોય છે. એના જીવનના દરેક પ્રસંગ વખતે રેતી પર પગલાની બે જોડ દેખાય છે, પણ અમુક વાર એક જ જોડ દેખાતી હતી. વધુ ધ્યાનથી જોતા એને ખ્યાલ આવ્યો કે જીવનના જે સમયે પગલાની એક જ જોડ દેખાતી હતી એ એના જીવનનો દુખી તબક્કો હતો. માણસે ફરિયાદ કરી કે પ્રભુ, તમે તો કહો છો કે તમારામાં વિશ્વાસ રાખવાની જરૂર છે અને તમે હર હંમેશ મારી સાથે હશો, પણ મેં જોયું કે મારા જીવનના દુખી અને અઘરા કાળમાં તમે મારો સાથ છોડી દીધો હતો અને તેથી પગલાની ફક્ત એક જ જોડ દેખાય છે. પ્રભુએ કહ્યું, બેટા, એ સમયે હું તને મારા હાથમાં ઉચકી લઈને ચાલતો હતો, એટલે તારા પગલાની છાપ દેખાતી નથી. પુનરુત્થાન પછી ઈસુ પોતે જ શિષ્યો આગળ હાજર થાય છે ને. ઈશ્વરની મહાન કૃપા થકી આપણે ઈસુને શોધવાના નથી, કારણ કે પ્રીત સંસ્કારના રૂપમાં ઈસુ આપણી મધ્યે હાજરા હજૂર છે. બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ સમજાવે છે તેમ આપણા જીવનનું કેન્દ્રબિંદુ સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ ઈસુ હોવા જોઈએ, અને એ માટે આપણે ગરીબ, કચડાયેલા, નબળા, રોગગ્રસ્ત, તંગી અને અભાવમાં જીવતા વૃદ્ધો વગેરેને પૈસાથી જ નહીં, પણ સહાનુભૂતિ, પ્રેમ, આશ્વાસન અને નૈતિક ટેકાથી સથવાર પૂરો પાડીએ તો આપણે ઈસુની સંગતમાં જ વાસ કરીએ છીએ અને ઈસુ હંમેશા આપણી સાથે જ છે એવો અનુભવ પણ જરૂર થશે. અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન્સ તરફથી આપ સર્વને પાસ્કાની સોનેરી સલામ. હેપી ઈસ્ટર આપ સર્વ ઉપર. ઈશ્વરની ખાસ આશીષ ઉતરો.